કાલે આપણે માહિતીના એકત્રીકરણમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે અભ્યાસ કર્યો. આજે આપણે માહિતીના એકત્રીકરણમાં ટોપિક નંબર 1.2 સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશે અભ્યાસ કરીશું. સમષ્ટિ એટલે શું? તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. ધારો કે તમારે બધા ન્યૂઝપેપર વિશે જાણવું છે, તો તમારા માટે તમામ ન્યૂઝપેપર સમષ્ટિ કહેવાશે. દાખલા તરીકે તમારે કોઈ પણ ન્યૂઝપેપર વિશે જાણવું છે, તો તમારા માટે જે તમામ ન્યૂઝપેપર છે, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, જેટલા પણ ન્યૂઝપેપર છે એ બધા જ તમારા માટે સમષ્ટિ કહેવાય છે. બરાબર? આગળ સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય છે. સમષ્ટિના જેટલા પણ એકમો હોય એ બધા જ, એટલે કે એની કુલ સંખ્યા, એને કહેવાય છે સમષ્ટિનું કદ. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. શાંત સમષ્ટિ. શાંત સમષ્ટિ એટલે શું? તો કે જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા કેપિટલ એન શાંત હોય, એટલે કે સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય, તો તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવાય. દાખલા તરીકે માધવ ટ્યુશન ક્લાસીસમાં ભણતા કુલ 300 વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થી શાંત સમષ્ટિ કહેવાય, કારણ કે તેમને ગણી શકાય છે. એટલે કે n બરાબર કેટલા થાય? 300 થાય. આગળ અનંત સમષ્ટિ. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા એટલે કે n શાંત ન હોય, એટલે ગણી શકાય તેમ ન હોય, તો તે સમષ્ટિને અનંત સમષ્ટિ કહેવાય છે. તમે જે સમષ્ટિ ગણી ન શકો તેવી સમષ્ટિના એકમોને અનંત સમષ્ટિ કહેવાય છે. દાખલા તરીકે જે 300 વિદ્યાર્થીઓ હતા, તમે એમના માથાના વાળ ગણવાનો તમને કહે તો એ અનંત સમષ્ટિ થઈ ગઈ. આગળ આવે છે નિદર્શ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલ એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. તમારે સમષ્ટિમાંથી જ કોઈ ચોક્કસ પદ્ધતિ વડે એકમો પસંદ કરવાના છે. આ તમામ એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. યાદ રાખવાનું કે નિદર્શ સમષ્ટિમાંથી જ પસંદ થાય છે, એટલે કે પસંદ એટલે કે ઉદ્ભવે છે. બરાબર? ધારો કે સમષ્ટિનું એક ઉદાહરણ આપો કે ભાઈ માધવમાં 300 વિદ્યાર્થીઓ હતા, માધવમાં 300 વિદ્યાર્થીઓ હતા, અને તમને એમાંથી 20 વિદ્યાર્થીઓ પસંદ કરવાનું કે તો 20 વિદ્યાર્થીઓ નિદર્શ કહેવાય અને 300 વિદ્યાર્થીઓ સમષ્ટિ કહેવાય. એ જ રીતે કે બીજું એક એક્ઝામ્પલ છે, તો કે ધારો કે તમારા બધા ન્યૂઝપેપર વિશે જાણવું છે, તો તમારા માટે તમામ ન્યૂઝપેપર સમષ્ટિ કહેવાશે. પણ આ બધા પેપરમાંથી કોઈ એક કે બે પસંદ કરશો તો તે તમારો નિદર્શ કહેવાય. મેં આ બધા પેપરમાંથી ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પસંદ કર્યું તો એ મારો નિદર્શ કહેવાશે. નિર્દર્શ હંમેશા નાનો હોય સમષ્ટિ કરતા. નિર્દર્શના એકમોની કુલ સંખ્યાને નિર્દર્શનું કદ એટલે કે સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે માધવ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓમાંથી 20 વિદ્યાર્થીઓને ટોપ 5 માં નંબર આવે. આ જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમાંથી ટોપ 5 માં આપણા કુલ 20 વિદ્યાર્થીઓ આવે, આપણા કુલ 20 વિદ્યાર્થીઓ આવે, તો જે તમારા 20 વિદ્યાર્થીઓ આવે છે એ તમારા શું કહેવાય છે? તો કે આ કુલ વિદ્યાર્થીઓ સમષ્ટિ કહેવાય. અને એમાંથી જે ટોપ 5 માં છોકરાઓ આવે છે 20, એ 20 મારો સ્મોલ n તરીકે દર્શાવાય છે, એટલે કે નિર્દર્શ તરીકે દર્શાવાય છે. આગળ માહિતી એટલે શું? તો કે સમષ્ટિ અથવા નિર્દર્શના બધા જ એકમોની તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. તમે જે પણ તપાસ કરો છો, એટલે કે તમે જે પણ એકમોની તપાસ કરો છો, સમષ્ટિના હોય અથવા નિર્દર્શના હોય, આ બધા જ એકમોની તપાસ કરી તમે જે માહિતી ભેગી કરશો
એટલે કે જે પરિણામો એકત્રિત થશે આ પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે। માહિતી બે પ્રકારની હોય છે, એક ગુણાત્મક માહિતી અને બીજું સંખ્યાત્મક માહિતી। માહિતીના મુખ્યત્વે બે પ્રકાર છે, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી। ચલ લક્ષણ, જે લક્ષણનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને ચલ લક્ષણ કહેવાય છે। ચલ લક્ષણમાં છે ગુણાત્મક ચલ, જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહે છે અને આવા ગુણાત્મક લક્ષણને ગુણધર્મ પણ કહેવામાં આવે છે। ગુણાત્મક માહિતી, ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે। એટલે ઉપર તો ચલ લક્ષણ, કે જે લક્ષણ હોય એનું માપ પ્રત્યેક એકમ દીઠ બદલાતું હોય તેવા લક્ષણને ચલ લક્ષણ કહેવાય છે। ગુણાત્મક ચલ એટલે શું, તો કે જે ચલ અસંખ્યાત્મક હોય એટલે જે ચલને સંખ્યામાં દર્શાવી શકાય એમ ના હોય તેને ગુણાત્મક ચલ કહેવાય છે અને ગુણાત્મક લક્ષણને કહેવાય છે ગુણધર્મ। આગળ તો ગુણાત્મક માહિતી, તો તમે એવું લખી શકો છો કે જે માહિતી અસંખ્યાત્મક હોય તેવી માહિતી ગુણાત્મક માહિતી હોય છે, અથવા તમે આ પણ વ્યાખ્યા લખી શકો છો ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે કામદારોની જાતિ સ્ત્રી કે પુરુષ, તમે આને કોઈ સંખ્યામાં ગણી શકતા નથી। હું તમને કહું કે ભાઈ કામદારોની જાતિ શું છે, એટલે ભાઈ કેટલો પુરુષ છે આ, કેટલી સ્ત્રી છે આ, ગણવાની વાત નહીં કરતો, એક સ્ત્રી બે સ્ત્રી, સ્ત્રી છે એક તો આ કુલ કેટલી સ્ત્રી કહેવાય, તમે એવું ના કહો 50% સ્ત્રી છે 10% સ્ત્રી છે, તમારે એવું ના કહેવાય। કામદારોનું શૈક્ષણિક સ્તર, કામદાર કોઈ કામ કરતો હોય અને એને એવું પૂછી શકું કે ભાઈ તું કેટલો ધોરણ પાસ છું, પણ હું એવું ના કહું કે તું કેટલો ડફોર છું, તું કેટલો હોશિયાર છું, એવું માંથી કહેવાય નહીં। એટલે આ બધા છે ગુણાત્મક ચલ। હવે આગળ એ રીતે આપણે સંખ્યાત્મક ચલ, સંખ્યાત્મક માહિતી વિશે અભ્યાસ કરીએ। તો કે સંખ્યાત્મક ચલ, જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહે છે। આવડે એવું છે, જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહે છે। આગળ છે સંખ્યાત્મક માહિતી, તો સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે। ઉદાહરણ તરીકે કામદારોની માસિક આવક, તમે જે માહિતીને ગણી શકો છો અથવા જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય છે તેવી તમામ માહિતી સંખ્યાત્મક માહિતી કહેવાય। ઉદાહરણ તરીકે કામદારોની માસિક આવક અને તેમની ઉંમર, તમે તમામે તમામ તમે ગણી શકો છો। આમ આપણે કહી શકીએ કે ગુણાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય છે, તમે ગુણાત્મક ચલને તમે નિરીક્ષણ કરી શકો પણ તમે એને ગણી ના શકો, પરંતુ તે કોઈ એકમ દ્વારા માપી શકાતું નથી। ગુણાત્મક લક્ષણ તમે કોઈ પણ એકમ દ્વારા માપી શકતા નથી, જ્યારે સંખ્યાત્મક ચલને કોઈ એકમ દ્વારા તમે માપી શકો છો। ઉદાહરણ તરીકે આવક રૂપિયામાં, ધર્મ, ઉંમર, કંપનીનો નફો, શાકાહારી અને જાહેરાત ખર્ચ, તો વિચારો આવક રૂપિયામાં સંખ્યાત્મક કે ગુણાત્મક, ધર્મ સંખ્યાત્મક કે ગુણાત્મક, ઉંમર સંખ્યાત્મક કે ગુણાત્મક, કંપનીનો નફો, શાકાહારી તેમજ જાહેરાત ખર્ચ। આન્સર આવક રૂપિયામાં સંખ્યાત્મક, ધર્મ ગુણાત્મક, ઉંમર સંખ્યાત્મક, કંપનીનો નફો સંખ્યાત્મક, શાકાહારી માંસાહારી હોય ગુણાત્મક કહેવાય કારણ કે સંખ્યામાં દર્શાવી શકાતું નહીં, જાહેરાત ખર્ચ સંખ્યામાં દર્શાવી શકાય છે માટે સંખ્યાત્મક ચલ કહેવામાં આવે છે। આગળ આપણે એનો તફાવત જોઈ લઈએ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતીનો, તો કે સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે। સામે આપણે આગળનું જ ખાલી હું કોષ્ટક સ્વરૂપે દર્શાવ્યું છે, મેં હું ખાલી વાંચું છું તારે, ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે। આગળ જે વ્યાખ્યા હતી એની એ જ વ્યાખ્યા રિપીટ થાય। બીજું, સંખ્યાત્મક માહિતી આંકડા સ્વરૂપમાં હોય છે, ગુણાત્મક માહિતી આંકડા સ્વરૂપમાં હોતી નથી। સંખ્યાત્મક માહિતીને એકમ દ્વારા માપી શકાય છે, સામે ગુણાત્મક માહિતીને કોઈ એકમ દ્વારા માપી શકાતી નથી। કામદારોની માસિક આવક અને તેમની ઉંમર એ સંખ્યાત્મક માહિતીના ઉદાહરણો છે, જ્યારે કામદારોની જાતિ સ્ત્રી કે પુરુષ કે કામદારોનું શૈક્ષણિક સ્તર તે ગુણાત્મક માહિતીનું ઉદાહરણ હતું। આજના પ્રશ્ન છે તમારા,
समष्टि એટલે શું? નિર્દર્શ એટલે શું? શાંત સમષ્ટિ એટલે શું? અનંત સમષ્ટિ એટલે શું? સમષ્ટિ અને નિર્દર્શને શેના વડે દર્શાવવામાં આવે છે? નિર્દર્શ શેમાંથી પસંદ થાય છે? માહિતી એટલે શું? માહિતીના પ્રકાર જણાવો. ચલ લક્ષણ એટલે શું? સંખ્યાત્મક માહિતી કોને કહે છે? ગુણાત્મક માહિતી કોને કહે છે? સંખ્યાત્મક ચલ લક્ષણ નું ઉદાહરણ, ગુણાત્મક ચલ લક્ષણ નું ઉદાહરણ. તમારે આજે આટલું કામકાજ કરવાનું છે. તમારે આજે આટલા પ્રશ્નો તમારા ચોપડામાં ઉતારવાના છે. બીજું, આના વિશેનો અભ્યાસ હવે આપણે કાલે કરશું. કાલથી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે આપણે ચર્ચા કરીશું.